Hello. Now, let's see short note of unit number 2. And the name of the short note is Ramsing 070, the human robot. Here, the points are given and questions are given to you. On the basis of the points or a question, you have to give the answer. So, you can make your short note very effectively and you can write it very easily. Let's see the first point. What was the color of the robot? So you have give to answer. Ramsing was a metallic blue robot. Ramsing che a metal no banelo blue robot che. એટલે કે વાદળી કલરનો રોબોટ છે. He was perfectly programmed to function in household cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating પ્રોગ્રામ સિલેક્ટિંગ ન્યૂઝ ફ્રોમ ધ પેપર. શું કરે છે આ રામસિંગ? એની ડ્યુટી શું છે? એના કાર્યો, ફંક્શન એટલે કાર્ય, ફંક્શન મીન્સ કાર્યો. ઇન હાઉસ હોલ્ડ, ઘરકામ કરે છે. ક્લિનિંગ એટલે બધું સાફ કરે છે. અરેન્જિંગ મેઇલિંગ લેટર્સ, બધા લેટર્સ અને મેઇલ કરે છે. રિલેટિંગ ટીવી પ્રોગ્રામ, ટીવીના પ્રોગ્રામ સેટ કરે છે. સિલેક્ટિંગ ન્યૂઝ ફ્રોમ ધ પેપર, પેપરમાંથી બધા ન્યૂઝ સિલેક્ટ કરે છે. હી હેડ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ, એ 3 સિદ્ધાંતો ઉપર બનેલો છે આ રોબોટ. ધ પ્રિન્સિપલ કયા છે? ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, એ પોતાના માલિકને વફાદાર રહેશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, રોબોટ છે એ લોકોને નુકસાન નહીં પહોંચાડે. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, રોબોટ પોતાની જાતને પણ નુકસાન નહીં પહોંચાડે. રામસિંગ 070 વોઝ થ્રુ આઉટલી એફિશિયન્ટ, રામસિંગ 070 જે છે એ ખૂબ જ સક્ષમ છે. વિથ ટ્રેમેન્ડિયસ સ્પીડ, ખૂબ સ્પીડ છે એનામાં. એન્ડ અક્યુરસી એટલે એનામાં ચોકસાઈ છે. હી સ્ટોલ એક્સપેન્સિવ એન્ટિક્સ, એક્સપેન્સિવ એટલે ખૂબ જ મોંઘી, એન્ટિક્સ એટલે બધી વસ્તુઓ ચોરે છે, ઓર્નામેન્ટ્સ ઘરેણાં ચોરે છે. એન્ડ પ્રેસિયસ સ્ટોન્સ, ખૂબ જ કિંમતી પથ્થરો એ પ્રેમ ચોપરા માટે ચોરે છે. કોણ છે? હિઝ માસ્ટર, તેનો માલિક. એટ લાસ્ટ હી વોઝ કોટ, છેલ્લે એ પકડાઈ જાય છે. સ્ટીલિંગ પ્રેસિયસ જમ્સ, પ્રેસિયસ એટલે ખૂબ જ કિંમતી અને જમ્સ એટલે ઝવેરાત. પ્રેસિયસ જમ્સ એટલે કે ઝવેરાત ચોરતા એ પકડાઈ જાય છે. વેન હી વોઝ પ્રોડ્યુસ ઇન ધ કોર્ટ, જ્યારે એને કોર્ટમાં બોલાવવામાં આવે છે. રામસિંગ ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રાધર ધેન ટેલિંગ લાય, હર્ટિંગ હ્યુમન બિંગ્સ ઓર બીકમ અનફેથફુલ. આપણે આગળની શોર્ટ નોટમાં જોઈએ, એમાં પણ આ લાઈન હતી કે રામસિંગ છે એ પોતાની જાતને તોડી નાખવાનું વધારે પસંદ કરશે. શેના કરતાં? તો કે ખોટું બોલવા કરતાં. હર્ટિંગ હ્યુમન બિંગ્સ, માનવોને ઈજા ન પહોંચાડે. અને બીકમિંગ અનફેથફુલ એટલે કે વફાદાર ન રહેવું, તો એના કરતાં પોતાની જાતને એ ડિફ્યુઝ કરી દેવામાં વધારે માનશે. વોટ વોઝ ધ કલર ઓફ ધ રોબોટ, એનો આન્સર આપી દીધો. વોટ કુડ હી ડૂ, એ શું કરશે, તો એ પણ અહીંયા આપી દીધું કે ટુ ફંક્શન ઇન હાઉસ હોલ્ડ ક્લિનિંગ અરેન્જિંગ કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપર માર્કેટ ટેન્ડિંગ ધ લોન મેલિંગ લેટર્સ રિલેટિંગ ધ પ્રોગ્રામ સિલેક્ટિંગ ન્યૂઝ ફ્રોમ ધ પેપર. તો આ સેકન્ડ ક્વેશ્ચનનો આન્સર આપી દીધો. વિચ વેર ધ 3 પ્રિન્સિપલ દેટ વેર ઇન બિલ્ટ ઇન હિઝ સિસ્ટમ, તો કયા 3 સિદ્ધાંતો? તો એ અહીં આપ્યા છે. હી હેડ એન ઇન બિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. The robot will obey his master, the robot will not harm humans, and robot will not take harm to self. Okay, the next question. Was he throughout efficient? So, he saksham che? Yes. You can give answer. Yes, he was. You see, robot will not take harm to self. Ramsing 070 was throughout efficient with tremendous speed and accuracy. I know answer che. Whatever. હાઉ એન્ડ વોટ ડીડ હી સ્ટીલ ફ્રોમ પ્રેમ ચોપરા, એ શું ચોરે છે? તો અહીં આપ્યું છે, હી સ્ટોલ એક્સપેન્સિવ એન્ટિક્સ ઓર્નામેન્ટ પ્રેસિયસ સ્ટોન ફોર પ્રેમ ચોપરા હિઝ માસ્ટર. છેલ્લે શું એ પકડાઈ જાય છે? તો કે હા, એટ લાસ્ટ હી વોઝ કોટ સ્ટીલિંગ પ્રેસિયસ જમ્સ વેન હી વોઝ પ્રોડ્યુસ ઇન ધ કોર્ટ રામસિંગ ચો. શું કર્યું એને? તો એ છેલ્લે આપ્યું છે,
વોટ હેપન ઇન ધ એન્ડ, અંતમાં એનું શું થયું? તો એનો આન્સર શું આવશે? રામસિંગ ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રાધર ધેન ટેલિંગ લાઈ, હર્ટિંગ હ્યુમન બિંગ્સ ઓર બીકમ અનફેથફુલ. ઓકે, સો યોર શોર્ટ નોટ ઇઝ રેડી.